થશે ત્યારે એજન્ટ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ તો સંડોવાયેલા કર્મચારીને સસ્પેન્ડ પણ કરાયા છે. વર્તમાન સમયે દરેકે દરેક મળતિયાઓ ભ્રષ્ટાચાર કરવામાં એક નંબર છે અને આ ભ્રષ્ટાચારને કારણે નાના અને મધ્યમ વર્ગીય પરિવાર પર તેની ખૂબ જ માઠી અસર પડી રહી છે. ત્યારે તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોસ્ટ વિભાગ ભુજના રઘુવંશી નગર મધ્યે આવેલા પોસ્ટ વિભાગમાં રૂપિયા 8 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું અને આ અંતર્ગત ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો પર તેની ખૂબ જ નકારાત્મક અસર પડી છે. તો ઠક્કર પરિવારમાંથી આવેલા આ શખ્સે 8 કરોડનું કૌભાંડ આચર્યું છે અને તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર પોસ્ટ વિભાગમાં પડ્યા છે. તો આ બાબતે આજે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ પોસ્ટલ અધિકારીની મુલાકાત લેવા માટે પહોંચી હતી અને તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ ચાલુ છે અને આ અંગે જે પણ અધિકારીઓ તેની અંદર સંડોવાયેલા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને હાલમાં તો નાણાં રિકવર કરવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે અને તાત્કાલિક દરેકે દરેક નાણાં રિકવર થઈ જશે અને જેને જેને નાણાં ચૂકવવાના છે તેની ચૂકવણી કરી દેવામાં પણ આવશે. આવો અંગે વધારે સાંભળીએ પોસ્ટલ અધિકારીના શબ્દો. અમને અમારી પાસે એક એકાઉન્ટ એવું આવેલું કે જે ક્લોઝ થઈ ગયેલું હતું, એમાં અમે ઊંડી તપાસ કરી ને તો એનું ઇનપેરન્સ એ વસ્તુ ડુપ્લિકેટ ચાલતી હતી, એટલે કમ્પ્લેન્ટ કરી અને એની બધી માહિતી લીધી અને એના જે ખોટા પૈસા જતા રહેતા ને એ એના અમે ગવર્મેન્ટ ખાતામાં જમા બી કરાવી નાખેલા. પછી ઊંડી તપાસ કરી ને તો બીજા ઘણા બધા અમારે એકાઉન્ટ મળ્યા અને એ એકાઉન્ટની હાલમાંથી છે ને એ તપાસ ચાલુ છે અને એ તપાસની અંદર રાવલવાડી પોસ્ટ ઓફિસની અંદર જેટલા જેટલા સપોર્ટ પાસે જે કામ કરેલું છે એ એ લોકોને બધાને અમે સસ્પેન્ડ કરી દીધેલી છે. રાવલવાડી પોસ્ટ ઓફિસમાં પ્રજ્ઞાબેન સચિનભાઈ ઠક્કર એમની એજન્સી હતી અને એ બિઝનેસ લાવતા હતા બરાબર, પણ તે ઘણી વખત એ લોકો આવતા નહીં અને એમના હસબન્ડ સચિન શંકરલાલ ઠક્કર એ લગભગ બધી છે ને એના જે આડીના લોટ લઈ અને એ આપવા જતા હતા અને એમાં અમે તપાસ કરી ને તો તેના જે બી આર રાઠોડ, બટુ વૈષ્ણવ અને વીડી દવે ત્રણેય એસપીએમ હતા ને એ ત્રણે એસપીએમના જે એમને આઈડી કોડ આપેલા હોય છે અને આઈડીનો કોડ મિસયુઝ કરી અને એ લોકો બધું પોસ્ટિંગ કરતા હતા અને એ લોકોએ પોતાના ફેક એકાઉન્ટ બી અંદર ખોલી દીધેલા છે અને ફેક એકાઉન્ટ ને બધું ન્યૂ એકાઉન્ટ ને ફેક એકાઉન્ટ એ દરેક દરેક અમારી ઇન્કવાયરી ચાલુ જ છે અને જ્યારે બધી કમ્પ્લેન્ટ પૂરી થશે ને ત્યારે અમને ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે. હાલ તમે કેમ નશે ને એ ટોટલ 6.94 કરોડ નોટિસમાં આવે છે અને વ્યાજ સાથે અમે કેલ્ક્યુલેટ કર્યું તો લગભગ 8-1 લાખ જેવી રકમ થાય છે, 8 કરોડ જેવી રકમ થાય છે. રિકવરી માટે અમે એમને પ્રયત્નો કરેલા, એ લોકો એગ્રી બી થઈ ગયેલા હતા કે અમે તમને 50% કે 25% એ આપ્યા પછી હપ્તો બી ભરશું બરાબર, અને એમના જવાબના કારણે એ રિકવર થઈ શકી નથી. એટલે મારે એ જ વિનંતી કે એમના કોઈ કોઈ દોસ્તાર હોય, એમના કોઈ સંબંધી હોય, જો તમે જાણતા હોય તો તમે આપો ને તો એમની પાસેથી અમે રિકવરી કરી શકીએ. જો કોઈ મિલકત એમના નામે હોય અને અમને જાણ કરીએ તો અમે બી એ અટકાવવાનો પ્રયત્ન કરશું. એવા નોટિસ પાઠવી છે પણ એમનો કોઈ જવાબ મળેલો નથી કે કોઈ આ દિવસે કોઈ રકમ એમને ભરેલી નથી. નેક્સ્ટમાં અમે છે ને એ અમારી જે કાયદેસર કાર્ય છે ને એ અમે કરશું. હા, એ અમારે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે અમને રેકર્ડ છે ને એ પૂરેપૂરો રેકર્ડ મળ્યો નથી. જો પૂરેપૂરો રેકર્ડ અમને મળશે ને તો અમે છે ને એ સામે કેસ બી કરશું.